भीम जय भीम। साथियों आज 14 एप्रिल 2020 इतले के सोना नो सूरज आ देश में आज उगेलो डॉक्टर बाबा साहेब आंबेडकर ने अपने सौ जाणीए छे। 14 एप्रिल 1891 में भारत देश में आ महामानव नो जन्म थयेलो। डॉक्टर बाबा साहेब आंबेडकर एवं व्यक्तित्व हता कि आ देश माटे एमने पोतानुं समग्र जीवन देश में आपी दीधुं। साथियों आपणे बधा जाणीए छीए कि डॉक्टर बाबा साहेब आंबेडकरे आ देश ने संविधान आप्युं छे। डॉक्टर बाबा साहेब आंबेडकरे आ देश माटे अनेक कामों कर्या छे। डॉक्टर बाबा साहेब आंबेडकरना जेटला पण आपणे वखाण करीए एटला आजे ओछा पड़े छे। साथियों आजे 129मी जन्म जयंति डॉक्टर बाबा साहेब आंबेडकरनी समग्र भारत देशना देशवासीओ आजे धामधूमथी उजवी रह्या छे। અત્યારે અમે તમે જોવો છો વિરમગામથી કિરીટ રાઠોડ અત્યારે પોતાના પરિવાર સાથે પોતાના ઘરેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની અમે ઉજવણી કરી રહ્યા છીએ। કારણ કે આજે સમગ્ર દેશમાં લોકડાઉન છે, કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશવાસીઓ પોતાના ઘરમાં રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરે છે, એમના વિચારોને યાદ કરે છે। તો હું આપ સૌને આજે દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તેમજ આગામી વર્ષોમાં આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો જે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનમાં મૂળભૂત અધિકારો આપણને આપેલા છે એ અધિકારોનું આપણે જતન કરીએ, રક્ષણ કરીએ અને સમગ્ર દેશવાસીઓ એક થઈને એક અખંડ ભારતનું આપણે નિર્માણ કરીએ। આ દેશમાંથી જાતિવાદ નાબૂદ થાય, આ દેશમાંથી મહિલા હિંસા નાબૂદ થાય, આ દેશમાંથી ઉચ્ચ નીચના ભેદભાવ નાબૂદ થાય, આ દેશમાં ગરીબોને બે ટંકનું અનાજ મળે, આ દેશમાં સૌ લોકો સુખેથી જીવન જીવે એ આશય સાથે હું આપ સૌને આજે ફરીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય બુદ્ધ।